આજે આપણે ચેપ્ટર નંબર નવ સમય સંખ્યામાં આગળ અભ્યાસ કરશું ચાલો આપણે આપીએ છીએ પ્રશ્ન નંબર એક એમાં સ્વાભાવ્યું છે તો કે શોધો એમાં છે પહેલો દાખલો તો કે માઇનસ ત્રણના છેદમાં આઠ માઇનસ સાતના છેદમાં અગિયાર શું છે માઇનસ છેદમાં આઠ માઇનસ સાતના છેદમાં અગિયાર ચલો આપણે આમાં શું કરવું પડશે સૌથી પહેલાં તો કે જે છે સરખા પડશે શું કરવું પડશે આપણે છે સરખા કરવા પડશે બરાબર હવે છે સરખા કરતો સૌથી પહેલા શું લેવું પડશે હવે તો કે લસા શું પડશે મારે એનો લસા ચલો આપણે શું કરશું તો કે હવે આઠ ને અગિયાર નો લસા લેશું આઠ ને અગિયાર નો લસા લેશું કેટલો મળશે અમે તો કે ઇઠ્યાસી કેટલા મળશે મને અહીંયા ઇઠ્યાસી લખે કે આઠ ગુણ્યા કહ્યું તો મને કેટલો મળશે ઇઠ્યાસી કે આઠ ને અગિયાર નો લસા કેટલા કે ઇઠ્યાસી છે બરાબર ચલો હવે શું કરશું આપણે આઠને કેટલા વડે ગુણો તો મને ઇઠ્યાસી મળશે તો કે અગિયાર વડે કે હું અહીંયા કેટલા વડે ગણીશું પણ અગિયાર વડે ગુણી નાખીશ તો એવી રીતે અહીંયા અગિયાર છે બરોબર તો અગિયાર ની કેટલા વડે ગણીશું કે આઠ વડે પણ કેટલા વડે ગણીશું અહીંયા આઠ વડે ચાલો આપણે છેદમાં આઠ્યા અગિયાર છે ત્રણ ગુણ્યા અગિયાર છેદમાં આઠના આઠ ગુણ્યા અગિયાર કારણ કે શું હતું આઠ ને કેટલા વડે ગુણતું ઇઠયાસી થતા તમારે તો કે અગિયાર વડે આઠ ગુણ્યા અગિયાર લખશું અહીંયા નીચે તો નીચે ગયે ગુણ તો ઉપર પણ કેટલા વડે પડશે મારે અગિયાર વડે જ ગુણવા પડશે એટલે આપણે મળશે કે અહીંયા સાતના છેદમાં અગિયાર શું આપ્યું છે હવે સાતના છેદ અગિયાર ચલો હવે શું કરશું આપણે લખશું સાત ના અગિયાર ચલો માટે શું મળશે આપણને હવે સાતના છેદ અગિયાર

છપ્પન પોઈન્ટ બરોબર ચલો હવે શું કરશો આવ્યું કે હવે માઇનસ ત્રણ ના છેદમાં આઠ માઇનસ સાત ના છેદમાં છેદમાં છે માઇનસ છપ્પનના છેદ માં હવે ખાસ ધ્યાન શું રાખવાનું અહીંયા માઇનસ છે બરોબર તેનું શું થાય કે માઇનસ સાત છેદમાં અગિયાર થઈ જતો બરોબર એટલે માઇનસ હતું એટલે માઇનસ છપ્પન વિરોધી શું થાય તો કે પ્લસ છપ્પન બરોબર એટલે કે આપણે અહીંયા સોરી છપ્પન હવે શું કરશું છે સરખા થઈ ગયા શું કરવું ઉપર હવે બાદ બાકી અથવા સરવાળે તો કરી નાખવાનું ચાલો અહીંયા લખશું માઇનસ તેત્રીસ પ્લસ માઇનસ છપ્પન છેદ માં શું થશે હવે માઇનસ તેત્રીસ કોણસો માઇનસ છપ્પન છેદ માં ઇઠયાસી હવે શું છે માઇનસ તેત્રીસ હવે પ્લસ માઇનસ માઇનસ યાદ રાખવાનું શું પ્લસ માઇનસ બરાબર માઇનસ એવી રીતના માઇનસ પ્લસ માઇનસ થાય પછી પ્લસ 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 અને માઇનસ માઇનસ શું થાય પ્લસ આ યાદ રાખવાનું પ્લસ માઇનસ બરાબર શું થાય તો કે માઇનસ પછી માઇનસ પ્લસ માઇનસ પ્લસ 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 અને શું છે માઇનસ માઇનસ શું થાય તો કે પ્લસ એટલે કે જો આપણે પ્લસ માઇનસ માઇનસ શું થાય તો કે માઇનસ કે માઇનસ તેત્રીસ

એક પૂર્ણાંક એકના છેદ માં ઇ શું મળશે મને માઇનસ એક પોણાંક એકના છેદમાં ઇઠયાસી છ ત્યાં આપણે બીજો દાખલા આપ્યો છે એમાં શું આપીશ પાંચના છેદમાં તેસઠ માઇનસ માઇનસ ના છેદમાં એકવીસ શું છે

એકવીસ આપણે લાખું છ પોન બરાબર શું થયું કે છ ગુણ્યા ત્રણ છેદ માં ત્રણ નીચે ત્રણ એટલે આપણે મળશે છ ગુણ્યા ત્રણ છેદ એકવીસ ગુણ્યા ત્રણ શું મળશે છ ગુણ્યા ત્રણ છેદ એકવીસ એકવીસ ગુણ્યા ત્રણ હવે છ ગુણ્યા ત્રણ કેટલા થશે તો કે અઢાર કેટલા થશે અઢાર છેદમાં એકવીસ ગુણ્યા કેટલા થશે તો કે તે થાય આપણને કેટલા રૂપિયા મળશે અઢાર છેદમાં હવે શું કરવાનું આપણે તો કે પાંચમાં તેસઠ માઇનસ છેદમાં છીએ મળશે પાંચમાં તે માઇનસ છ છેદમાં એકવીસ હવે શું કરશું આપણે પાંચના છેદમાં તેસઠ વત્તા છ છેદમાં એકવીસ શું થાય હવે માઇનસ છ પોન એકવીસ છે શું થાય તો કે છ પોઈન શું હોય અહીંયા જે માઇનસ હોય અહીંયા જગ્યાએ થઈ જાય પ્લસ અને પ્લસ હોય તો થઈ જાય માઇનસ કઈ આપણું પડતું શું હતું અહીંયા છપ્પન પોઈન્ટ એકવીસ શું મળશે પાછા પોઈન્ટ તેસઠ વત્તા છ પોન આપણે આ ઉપર જોઈએ કે માઇનસ માઇનસ શું થાય તો કે માઇનસ માઇનસ શું થાય તો કે પ્લસ આ યાદ રાખો તો પણ ચાલે અને આવી રીતે કરો તો પણ આપણા મળશે પાછા પોન તેસઠ વત્તા છ એકવીસ ચલો હવે છ ના છેદ માં એકવીસ ની આપણે કિંમત શું મળશે તો કે હવે અઢાર છેદ માં તે આપણે લખશું પાંચ પોઈન્ટ તે છેદમાં તે પાંચ અઢાર છેદમાં તે પાંચ અઢાર છેદ માં અઢાર ના પાંચ કેટલા થાય તો કે ત્રેવીસ તો આપણને કેટલો જવાબ મળશે ત્રેવીસ ના છેદ માં ત્રેસઠ મળશે મને અહીં ત્રેવીસ ના છેદ તો પાંચ પોઈન્ટ તેસઠ માઇનસ ભાગ્યા બે ના છેદમાં ત્રણ શું આપી છે માઇનસ ચાર ભાગ્યા બે છેદમાં ત્રણ ચલો હવે આમાં શું કરવાનું ભાગ્યકારમાં ખાસ ધ્યાન રાખવાનું કે પાછળનો જે હોય બરાબર ભાગ્યમાં તો શું કરવાનું આપણે ભાગાકાર ને ગુણાકારમાં ટ્રાન્સફર કરી નાખવાનું અને જે અંશમાં છેદ વય છેદમાં બે અંશમાં છેદ એ અંશમાં જવા દેવાનું ચાલો આપણે જોઈએ કે બરાબર શું કરશું તો કે માઇનસ ચાર એમના એમ ભાગાકારની જગ્યાએ શું કરવાનું હંમેશા પહેલા ગુણાકાર કરી નાખવાનું શું કરી નાખવાનું ભાગાકાર ટ્રાન્સફર છે કરવો ગુણાકારમાં પછી શું કરવાનું અંશ વયે છેદમાં અને છેદ વયે આપણે મળશે માનસ ચાર ગુણ્યા ત્રણના છેદ બે ચલો હવે શું હતું એ કઈ છે તો શું કહેવાય આપણે એક કહી શકીએ હવે આપણે કેવાનું થઈ ગયું ગુણાકારનું સ્વરૂપ થઈ ગયું તો ગુણાકારમાં શું હોય અંશનો અંશ છે ગુણાકાર અને છેદનો

તો માઇનસ બારના છેદમાં બે મળે એટલે કેટલું થાય તો કે ભાગાકાર કરવાનો કે બાર ભાગ્યા બે તો બે છંક બાર તો શું શૂન વધી ગઈ શેષ શું કેટલા વડે ભાગી શકાય તો કે બાર ને બે વડે ભાગતા કેટલો જવાબ મળે તો કે છ કેટલો આવશે મને જવાબ મળશે છ પણ કેવો મળશે માઇનસ છ કેટલા માઇનસ કારણ કે શું આગળ નિશાની છે ને હતી માઇનસ ની બરોબર એટલે કેટલો જવાબ મળશે માઇનસ ચાર ભાગ્યા બે ને સીધા ત્રણ જવાબ શું મળશે તો કે માઇનસ છ ચાલો બીજો દાખલો આપે છે એમાં શું પછી છે તો કે હવે ત્રણ છેદમાં પાંચ ભાગ્યા બે શું આપ્યું છેદમાં પાંચ ભાગ્યા બે ના છેદ માં એક શું લખશું માઇનસ ત્રણ ના છેદમાં પાંચ ભાગ્યા બે છેદમાં એક હવે આપણને મળી આ સમય સંખ્યા બંને આપણે શું કરશું હવે ભાગ્યા ગુણાકાર મને હવે અંશ હોય છેદમાં અને છેદ હોય અંશમાં એટલે આપણે મળશે એકના છેદમાં બે એટલે આપણને શું મળશે માઇનસ ત્રણ છેદમાં પાંચ ગુણે એકના છેદમાં બેનસ ત્રણ ના છેદ છેદમાં બે હવે શું કરશું ઉપર અંશનો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ સાથે ગુણાકાર અહીંયા ત્રણ ગુણ્યા કેટલા થશે તો કે ત્રણ છેદ પાંચ ગુણ્યા થશે દસ પણ ઉપર કેવા છે અહીંયા માઇનસ આવશે કેટલા માઇનસ ત્રણ એટલે માઇનસ ત્રણ ગુણ્યા કેટલા થશે તો કે માઇનસ ત્રણ એટલે આપણે મળશે માઇનસ ત્રણ ના છેદમાં દસ જવાબ મળશે કેટલો માઇનસ ત્રણ ના છેદમાં દસ ત્યારે આપણે ત્રીજો દાખલો આપે છે એમાં શું આપીશું તો કે હવે માઇનસ એક છેદમાં આઠ ભાગ્યા ત્રણ ના છેદમાં ચાર શું આપ્યું છે માઇનસ એક છેદમાં આઠ ભાગ્યા ત્રણ ના છેદમાં ચાર ચાલો સૌથી પહેલા આપણે શું કરશું હવે આ બંને આપણે કે સમય સંખ્યામાં આપેલું છે તો કે હા તો શું કરવાનું આપણે હવે ભાગાકાર ની સંખ્યા ટ્રાન્સફર કરશું ગુણાકારમાં અને અંશ હોય છેદમાં છેદ હોય અંશમાં એટલે કે આપણે કેટલો મળશે ચાર ના છેદમાં ત્રણ જવાબ મળશે અહીં બરોબર છે સૌથી પહેલા આપણે શું કરશું તો હવે માઇનસ વન કરશું આપણે ગુણાકારમાં ત્રણ શું એ અંશમાં હવે આપણે આને શું કહેવાય જો ત્રણ પોઈન્ટ ચાર કરું ગુણ્યા ચાર ત્રણ કરું તો શું થાય અહીંયા એક એક આવી જાય આને શું કહેવાય ત્રણ પોઈન્ટ નો વ્યસ્ત કહેવાય શું કહેવાય ત્રણ ચાર નો વ્યસ્ત શું થાય તો કે ચાર છેદમાં ત્રણ એટલે તમને પરીક્ષા આપે કે ત્રણ ચાર નો વ્યસ્ત ખાલી જગ્યા છે બે છેદમાં એક કોણે એકના છેદમાં બે કરો તો કેટલા જામ મળશે બે બે ઉડી જશે એક ઉડી જાય કેટલા જામ મને એક એટલે કે આપણે જે બે સંખ્યાનો ગુણાકાર કરીએ અને એક જવાબ મળે તો આપણે એક બે એને કહેવાય વ્યસ્ત સંખ્યાઓ કહેવાય એ રીતના ઉપર શું તો અહીંયા આપણે બે છેદમાં ત્રણ તો આપણે શું કર્યું હતું ત્રણ છેદમાં બે ત્રણ ત્રણ ઉડી ગયું બે બે ઉડી ગયું કેટલો ચાર ના છેદમાં ત્રણ કારણ કે શું હતું અંશ તો એ છેદમાં છેદ ક્યાં ગયો અંશમાં કે ચાર છેદમાં ત્રણ આપણને હવે શું કરશો આપણે ગુણાકારના સ્વરૂપમાં શું કરવા અંશનો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ સાથે ગુણાકાર ચલો છે આપણે અહીંયા તો કે માઇનસ એક અને ચાર છેદમાં આઠ ગુણ્યા ત્રણ બરોબર એક માઇનસ એક ગુણ્યા ચાર કેટલા થશે તો કે માઇનસ ચાર છેદમાં આઠ ગુણ્યા ત્યાં કેટલા થશે તો કે ચોવીસ એટલે આપણે મળશે માઇનસ ચારના છેદમાં ચોવીસ હવે શું કરવાનું ચાર છોવીસ છેદ ઉડે છે કેટલા ચાર છોવીસ તો કેવા આવશે છ નીચે આવશે કેવા છ નીચે આવશે તો ઉપર શું કહેવાય એક કહેવાય આપણને એકના છેદમાં માઇનસ છ એટલે કે માઇનસ એકના છેદમાં છ આપણને જવાબ મળે છે શું જવાબ મળશે તો કે માઇનસ એક અપોન આઠ ભાગ્યા ત્રણ ચાર નો જવાબ કેટલો મળશે તો કે માઇનસ એકના છેદમાં છ જવાબ મળશે